હેલો ફ્રેન્ડ્સ વેલકમ મિત્રો આ પાંચમા ભાગમાં આપણે એમ ટૂંકા પ્રશ્નો આપણે જોઈશું તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ એમ સીક્યુ માટે જે અત્યાર સુધીના જે લેક્ચર છે એ સાંભળવા ખૂબ જ જરૂરી છે એ જો સાંભળ્યા હશે તો તમને એમ સીક્યુમાં ભાજો નહીં આવે ચલો હવે પ્રશ્ન એક જે તમારી નોટબુકમાં છે ટેક્સ્ટબુકમાં એનું દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે ચારમાંથી એક સાચું હશે તમારે પસંદ કરવાનું છે ભારતમાં ભાગીદારીનો કાયદો કયા વર્ષમાંથી અમલ આવ્યો તો ભાગીદારીનો કાયદો ઓગણીસો બત્રીસ એટલે ચેપ્ટર વન જ્યારે આપણે શીખ્યા ત્યારે પણ આપણને ખબર છે કે ક્યારે આવ્યો રાઈટ એટલે ચેપ્ટર વનમાં આ ઓલરેડી આવી ગયું છે તો રિપિટેશન છે ફટાફટ પદાવી દઈએ ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું કયા પ્રમાણમાં વેચાય તો નફા નુકસાન તેમના સરખા પ્રમાણમાં વેચાય શેમાં સરખા પ્રમાણમાં અને આપ્યું હોય તો એ પ્રમાણે વેપાર ખાતાની જમા બાકી વેપાર ખાતું એટલે આ વેપાર ખાતું એટલે જમા બાજુનું ટોટલ વધારે આ બાજુનું ટોટલ કેવું વધારે તો એ કંઈ બાકી ગણાય એટલે આ શું ગણાય વેપાર ખાતું શું આપે વેપાર ખાતું આપે ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ તો આ બાજુ ચોખ્ખો નફો લખીએ છીએ જમા બાકી એટલે જમા બાજુનું ટોટલ વધારે એટલે અહીંયા મૂકીએ આ શું બતાવે કાચો નફો તો અહીંયા જવાબ શું છે કાચો નફો એ સાચો આન્સર છે ચોથો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે માલ પરત ઉધાર એટલે શું માલ પરત ઉધાર ઉધાર માલ પરત ક્યારે આવે પરત આવે એટલે આપણી દાખલા તરીકે આ પેઢી છે રાઈટ એમાં પરત આવે એટલે શું કરીએ આપણે ઉધાર કરીએ તો ઉધાર શું આવે તો ખરીદેલ માલ પરત આવે ને ખરીદ માલ પરત શું ગણાય અને ખરીદ માલ પરત ગણાય રાઈટ એટલે ખરીદેલો માલ પરત કરીએ તો આપણે શું કરીએ ઉધાર કરીએ માલ પરત જમાય એટલે શું માલ પરત જમાય એટલે વેચાણ પરત શું ગણાય વેચાણ પરત એટલે આપણે વેચેલ માલ પરત આપ્યો એટલે લોકોએ વેચેલો માલ પરત આપ્યો એ ગણાય રાઈટ બેન્ક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય બેન્ક ઓવરડ્રાફ્ટ ડ્રાફ્ટ ડ્રાફ્ટ બેન્ક ઓવર શું છે દેવું છે તો દેવું ને હંમેશા કેવી બાકી હોય જમા બાકી હોય દેવાની હંમેશા જમા બાકી હોય તો આમાં આવે છે જમા બાકી રાઈટ ઉધાર જમા બંને એક એક પણ એવું કે ના હોઈ શકે રાઈટ નેક્સ્ટે નફા નુકસાન ખાતાની જમા બાકી કાચા સર્વેમાં આપેલી હોય તો તે ક્યાં દર્શાવશે તો નફા નુકસાન ખાતાની જમા બાકી નફા નુકસાન ખાતું કયું બતાવે છે નફા નુકસાન ખાતું ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ બતાવે જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધારે તો એ શું થાય ચોખ્ખો નફો ગણાય અને ચોખ્ખો નફો આપણે ક્યાં ટ્રાન્સફર કરીએ છીએ વેપાર ખાતે તો ના નફા નુકસાન ખાતે તો એ તો છે જ નહીં મૂડી ખાતે તો એ તો વહેંચતા નથી પણ નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈએ છે ક્યાં લઈ જઈએ છે નફા નુકસાન ફાળવણી ખાતે અને નફા નુકસાન ફાળવણી ખાતે પછી મૂડી કે ચાલુ ખાતે લઈ જઈએ છે આગળનું જોઈએ એકદમ સહેલું છે નફા નુકસાન ફાળવણી ખાતે ખાતાની ઉધાર બાજુ કઈ વિગત દર્શાવે છે ઉપાડ પર વ્યાજ ના એ તો પેઢીની આવક છે એટલે જમા બાજુ દર્શાવે છે એટલે આ ઓપ્શન નથી ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ તો ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ એટલે ઉધાર બાકી ચાલુ ખાતાની ઉધાર બાકી એટલે આપણા જે એમ્પ્લોય સોરી ભાગીદાર હોય તો એ તો આ શું થયું આ તો આવક થઈ તો આવક શું થાય જમા કરાય એટલે આ પણ આવશે નહીં ચોખ્ખો નફો તો ચોખ્ખો નફો આપણે જમા કરીએ છીએ રાઈટ રાઈટ જમા બાજુ લખીએ છીએ ને તો ઉધાર તો લખતા નથી તો છેલ્લું ઓપ્શન જોઈ લઈએ સામાન્ય અનામત ખાતે લઈ જવાની એટલે ડિસ્ટ્રિબ્યુશન જે કરો સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ છે એ અહીંયા આવશે એટલે તમે જુઓ કે આ આવક છે આ આવક છે અને બાકી જમા બાજુ લખીએ છીએ કારણ કે રાઈટ આપણે ક્યાં લખીએ છીએ જમા બાજુ ચોખ્ખો નફો રાઈટ સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે તો ચાલુ ખાતાની ઉધાર કે જમા ગમે તે બે બાકીઓ છે ઉધાર બાકી એટલે વધારે રકમ લઈ ગયા રાઈટ ભાગીદાર વધારે રકમ લઈ ગયો સો રૂપિયા મૂક્યા અને બસો રૂપિયા લઈ ગયા હોય તો સો રૂપિયા શું થયું એની ઉધાર બાકી હોય એટલે જમા પણ હોય ને ઉધાર પણ હોય ફક્ત જમા હોય જરૂરી નથી ફક્ત ઉધાર હોય જરૂરી નથી પણ ઉધાર કે જમા ગમે તે હોઈ શકે છે મતલબ અહીંયા ઓવરઓલની વાત કરી છે રાઈટ દસમું છે ફાઇનલ છે ધંધાની આર્થિક પરિસ્થિતિ ખાલી જગ્યામાં રજૂ કરે છે આર્થિક પરિસ્થિતિ વેપાર ખાતું નફા નુકસાન ખાતું નહીં પણ પાકું સરવૈયું શેમાં કરે છે પાકા સર્વૈયમાં કાચું સરવૈય તો ફક્ત બેલેન્સ આપે છે રાઈટ વેપાર ખાતું કાચો નફો બતાવે છે નફા નુકસાન ખાતું એ હિસાબી પરિસ્થિતિ હિસાબી જે છે પરિસ્થિતિ બતાવે છે પણ આર્થિક પરિસ્થિતિ શું બતાવે છે પાકું સરવૈયું બતાવે છે તો આ હતા દસ એમસીક્યુ તમારી બુકના આઈ હોપ કે તમને સમજણ પડી હશે હવે ટૂંકા ક્વેશ્ચન જોઈ લઈએ બીજા નંબરનો ક્વેશ્ચન છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ કે ઉદ્દેશ તો આપણે આગળના વિડીયો જોયા હોય તો તમને પાંચ આવે છે રાઈટ તો શોર્ટમાં એ લખી દઉં કાચો નફો કે કાચી ખોટ જાણવા રાઈટ એટલે વેપાર ખાતું ખોટ જાણવા બીજું શું છે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા રાઈટ ત્રીજું વેચણી પાત્ર નફો જાણવા રાઈટ હવે આના માટે આ શું છે આપણે ધંધાની ધંધાનું નાણાકીય આ પરિણામ જાણવા રાઈટ જાણવા આ ત્રણ સ્ટેટમેન્ટ આપણે ત્રણ પત્રકો બનાવીએ છીએ પછી શું બનાવીએ છે ચોથું પાકું સરોયુ પાકુ સરોયુ શું શું આવે એનું ધંધાની નાણાકીય પરિસ્થિતિ જાણવા એટલે કઈ કઈ પરિસ્થિતિ જાણે છે મૂડી દેવા મિલકત અને લેણા અને પાંચમું કરવેરા માટે અથવા તો કોઈ ટેક્સ માટે આપણે આ જરૂરી છે રાઈટ તો વાર્ષિક હિસાબો આટલા માટે તૈયાર કરવામાં આવશે હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાની ટૂંકી પદ્ધતિ તો કેવી રીતે તૈયાર કર્યું તો વેપાર ખાતું બનાવ્યું પછી નફા નુકસાન ખાતું બનાવ્યું વેપાર ખાતાની ઉધાર બાજુ વેપાર ખાતાની જમા બાજુ કઈ રીતે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું પછી પાકું સરવૈયું બનાવવાનું રાઈટ જુદા જુદાવાલા અને મૂડી ખાતા પણ અહીંયા અહીંયા મૂડી ખાતા રાઈટ અને ચાલુ ખાતા તો આટલી વિગતો અહીંયા દર્શાવવામાં આવે છે એનું તમારે ટૂંકમાં ચર્ચા કરી દેવાની હવે દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો તો દ્રશ્ય મિલકતો જે દેખાય એવી હોય તો ફર્નિચર પ્લાન્ટ મશીનરી યંત્રો જમીન મકાન જે દેખી શકાય અને એ કરી શકાય અદ્રશ્ય મિલકતો પાગડી પેટન્ટ કોપીરાઈટ રાઇટ નોહાઉ ટ્રેડમાર્ક રાઈટ આટલા આપણે લખી શકીએ છીએ હવે ફટાફટ જોઈ લઈએ આ પાંચમો ક્વેશ્ચન ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કાચા સરવૈયામાં આપેલી નીચેની બાકીઓ ક્યાં લખશે તો કાચા સરવૈયામાં આપવી હોય તો ફક્ત અને ફક્ત કેટલી નોંધ થાય એક જ નોંધ થશે તો હવે આ જોઈએ ગાલખાત પરત ગાલખાદ માટે તો આપણે વહેલું શું ફોર્મેટ બનાવતા હતા પણ ગાલખાત પરત એ અણધારી આવક છે એટલે ક્યાં લખવામાં આવશે નફા નુકસાન ખાતે જમા કરવામાં આવશે રાઈટ ફેક્ટરી મકાનનો ઘસારો નફા નુકસાન સોરી આ ફેક્ટરીનું મકાન છે ને ફેક્ટરીનો કોઈ બી ખર્ચ હોય ત્યાં વેપાર ખાતે ઉધાર કરવામાં આવશે મજૂરીને પગાર તો પહેલો શબ્દ મજૂરી છે તો મજૂરી વેપાર ખાતે ઉધાર બાજુ પ્રોવિડન્ટ ફંડના રોકાણો આ સ્પેશિયલ રોકાણો છે તો પાકા સરવ્યામાં આવશે પાકા સરવ્યામાં મિલકત લેણા બાજુ રાઈટ દેવી હુંડી દેવું છે પાકા સરવ્યામાં મૂડી દેવા બાજુ ક્યાં આવશે ચાલુ દેવામાં આવશે રાઈટ ઉપાડથી ગયેલ માલ ઉપાડથી ગયેલ માલ એટલે ઉપાડથી ગયેલ માલ વેપાર ખાતે શું છે ખરીદીમાંથી અહીંયા માઇનસ કરીશું ફોર્મેટ જોશો એટલે ખરીદીમાંથી માઇનસ કરીશું પછી છે માલ પરત જમા માલ પરત જમા એટલે વેચાણ પરત થાય શું થાય વેચાણ પરત વેચાણ પરત શું કરે છે તો વેપાર ખાતામાં વેચાણ ક્યાં હોય છે જમા બાજુ તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી શું કરીએ છીએ માઇનસ વેચાણ પરત વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરી છે પછી આવે છે માલ પરત ઉધાર માલ પરત ઉધાર એટલે ખરીદ પરત ખરીદ પરત ક્યાં કરીએ છીએ ખરીદીમાંથી માઇનસ વેપાર ખાતામાંથી રાઈટ ભાગીદારે પેઢીને આપેલી લોન હવે લોન કોઈ પણ આપેલી હોય તો પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ક્યાં આવશે મૂડી દેવા બાજુ જેમ બેંક ઓફ બરોડાની લોન હોય એવી રીતે આ પેઢીને આપેલી લોન હોય પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ આ તો આ વ્યાજ અહીંયા નફા નુકસાન ખાતે જમા ન થાય કારણ કે આ પ્રોવિડન્ટ ફંડ આપણા પોતાના નથી આ ફંડ કેવા છે એ કર્મચારીઓના માલિકીના છે રોકાણો રાઈટ હવે એનું રોકાણ કર્યું હોય તો એ સેમાં ઉમેરવું પડે પ્રોવિડન્ટ ફંડના રોકાણોમાં એટલે મિલકત લેણા બાજુ અહીંયા પાકા સર્વિયામાં મિલકત લેણા બાજુ પી એફના રોકાણો હોય રોકાણો હોય એમાં જ શું કરવું પડે આ રોકાણોનું વ્યાજ પ્લસ કરવું પડે એટલે ક્યાં કરવાનું પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ પ્રોવિડન્ટ ફંડ હોય એના રોકાણો હોય એનું વ્યાજ એમાં જ પ્લસ થાય આટલું ધ્યાનમાં રાખવું કારણ કે આ પ્રોવિડન્ટ ફંડ આપણી જવાબદારી છે કર્મચારી રિટાયર થાય તો એ પ્રોવિડન્ટ ફંડ એને એના રોકાણો વેચીને આપવા પડે એટલે એનું રોકાણ એનું જે આવક છે નફા નુકસાન ખાતે જમા કરીને વહેંચી લેવાનું નથી પરંતુ એ રોકાણ પર વ્યાજ એ ખાતે જ એ ફંડમાં જ જમા થાય છે હેલો ફ્રેન્ડ્સ હવે આગળના જે છઠ્ઠો એક્ઝામ્પલ જે તમને ક્વેશ્ચન આપ્યો છે તે સાતમો અને એના પછીના જે એક્ઝામ્પલ છે એ એ સાતમો એના જવાબ પાછળ આપ્યા જ છે અને આપણે ઘણું બધું ડિસ્કશન કર્યું છે એટલે હવે અહીંયા લેતા નથી તમારી ચોપડીની પાછળ આપ્યા છે અને તમને જો એમાં ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો આપણે થોડો ટાઈમ બચાવીને આપણે જે ફાઇનલ એકાઉન્ટ વાર્ષિક હિસાબોના જે દાખલા છે એ આપણે હવે સ્ટાર્ટ કરીએ તો તો ચાલો મિત્રો તમારા જે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર આઠ એક્ઝામ્પલ નંબર આઠ આપ્યો છે એની આજે આપણે ચર્ચા કરીશું રાઇટ એને આપણે વ્યવસ્થિત રીતે ગણીશું અહીંયા પહેલો એક્ઝામ્પલ છે એટલે હું સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે તમને બધું સમજાવવા માગીશ પહેલો દાખલો છે એટલે ગણવામાં થોડી વાર લાગશે પણ કયા સ્ટેપ આપણે ફોલો કરીએ છીએ એ હું તમને જણાવવાનો છું એટલે આ થોડી વાર લાગશે તો સૌ પ્રથમ શું કરવાનું કે આપણે એક્ઝામ્પલ જે છે એને બરાબર વાંચવાનું રાઈટ ઘણી વખત કેવું થાય કે એક્ઝામ્પલ વિદ્યાર્થીઓ વાંચતા નથી અને વચ્ચે ગરબડ થઈ જાય એટલે ડબ્બલ ટાઈમ લાગે રાઈટ એને સોલ્વ કરતા કારણ કે જે ખોટું થઈ ગયું એ કાઢી નાખવાનું પાછું સાચું લખવાનું એટલે ડબલ ટાઈમ લાગે આખો દાખલો વાંચશો તો બે મિનિટ વધારે લાગશે તો બે મિનિટની સામે તમારા દસ મિનિટ બચી શકે છે રાઈટ અને સો ટકા આપણે ગણતરી કરવી હોય સો ટકા સાચી ગણતરી તો આપણે દાખલાને પૂરેપૂરો સમજવાનું રાઈટ દાખલાને ટેકલ કરતાં પહેલાં પહેલી વિગત આવી એટલે દાખલો ગણવા મંડવાનું એવું નહીં પરંતુ આપણે દાખલાને વ્યવસ્થિત સમજી લેવાનો રાઈટ તો ચાલો જે સ્ટેપ છે એટલે પહેલો દાખલો વાંચી લેવાનો રાઈટ પહેલું સ્ટેપ દાખલાને સમજી લેવાનો રાઈટ તો આપણે કાચા સરવૈયા સુધી વાંચીશું બ્રહ્મા અને વિષ્ણુ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે એટલે નફો નુકસાનનું પ્રમાણ આપ્યું છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં જે બેલેન્સ આવશે નફો કે ખોટ એ ત્રણ જેમ બે ના પ્રમાણમાં રોજ કાચું સરવે હવાલા પરથી એટલે બે વસ્તુ છે કાચું સર્વિયોને હવાલા આપેલા હોય રાઈટ પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો વાર્ષિક હિસાબો તૈયાર કરો એટલે કયા કયા તૈયાર કરવાના તો વેપાર ખાતું વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતા સાથે ચાલુ ખાતા હોય છે અમુક વસ્તુ ના હોય તો આપણે એમાંથી ઘટી શકે છે તો એ આપ જેમ જેમ એક્ઝામ્પલ આવશે એમ એમ આપણે એને ગણતા રહીશું રાઈટ તો અહીંયા બ્રહ્મા વિષ્ણુની ભાગીદારીની પેઢીનું એકત્રીસ ત્રણ સત્તરનું છે રાઈટ હવે તમને જે એક્ઝામ્પલ પૂછાશે એ એકત્રીસ ત્રણ બે હજાર વીસના પૂછાશે બરાબર છે પણ આ જૂના એક્ઝામ્પલ છે બે હજાર સત્તર અઢારની એડિશન છે આ બુકની એટલે દરેક વખતે બે હજાર સત્તર છે રાઈટ તો આ બે હજાર સત્તર છે એવું યાદ રાખીશું રાઈટ હવે ઉધાર બાકી આપી હોય જમા બાકી આવી હોય અથવા તો લિસ્ટ આપ્યું હોય અને ઉધાર જમાનું એ રકમની જગ્યાએ આપી હોય એ ગમે તે રીતે તમને કાચું સર્વેયું આપે પણ જે રીતે આપે આપણે વાંચી લઈએ ઉપાડ છે ભાડા પટ્ટાનું મકાન છે આ જે છે ગુપ્તાવાલા છે રાઈટ એ છે ફર્નિચર ફિક્ચર્સ પગાર હા સ્ટોક આપ્યો છે અહીંયા જો સ્ટોક સ્ટોક કઈ તારીખનો આપે છે એકત્રીસ ત્રણ સત્તરના રોજનો સ્ટોક આપે છે હવે એકત્રીસ ત્રણ સત્તરના રોજનો સ્ટોક આપ્યો મતલબ આખરનો સ્ટોક થયો આખરનો સ્ટોક હોય તો આજે કાચા સર્વેની એક જ અસર થાય એટલે આ સ્ટોકની એક જનરલી જનરલી સ્ટોકનો હવાલો આપેલો હોય હવાલો આપેલો હોય તો એની બે અસર થાય પણ આ એક જ સ્ટોક છે મતલબ એકની એક જ અસર થાય પાકા સરવૈયામાં ચાલુ મિલકતો તરીકે એટલે અહીંયા એવું બની શકે કે વેપાર ખાતું બનાવવાનું ન હોય રાઈટ જો અહીંયા આ વેપાર ખાતે આપેલું છે રાઈટ આ વેપાર ખાતે આ વેપાર ખાતે શું છે કાચો નફો આ નફો કાચો નફો છે કેમ કહી શકાય કારણ કે એની જમા બાકી છે રાઈટ તો આ કાચો નફો છે એટલે અહીંયા વેપાર ખાતું બનાવવાનું નથી જનરલી જનરલી વેપાર ખાતે એટલે આ કાચો નફો આપ્યો હોય તો વેપાર ખાતું બનાવવાનું જનરલી ના હોય હા વેપાર ખાતે આ નફો આપ્યો હોય કાચો નફો તો પણ આપણે વેપાર ખાતું બનાવવું પડે કયા સંજોગોમાં સંજોગ નંબર એ કોઈ પણ આઇટમ દાખલા તરીકે ખરીદીની આઇટમ વેચાણની આઇટમ લખવાની રહી ગઈ હોય રાઈટ લખવાની રહી ગઈ હોય અથવા તો ડબલ લખાઈ હોય કે એ અંગેની કોઈ પણ ભૂલ હોય કે જેની અસર વેપાર ખાતે થતી હોય તો આપણે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે શું બનાવવું પડે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે બાકી નોર્મલ કેસમાં આ આપ્યું હોય તો ડાયરેક આપણે ક્યાંથી સ્ટાર્ટ થશે નફા નુકસાન ખાતેથી સ્ટાર્ટ થશે રાઈટ તો આ હતી પ્રાઇમરી ઇન્ફોર્મેશન રાઈટ હવે મૂડી ખાતા આપે છે ઉપાડ ખાતા આપે છે એટલે મૂડી ખાતું આપણે બનાવવું પડશે બ્રહ્માની લોનનું ખાતું ને આ બાકી બધું નોર્મલ છે રાઈટ હવે હવાલા તો પહેલું સ્ટેપ આપણે આટલે સુધી વાંચી લેવાનું રાઈટ અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે એ છે રાઈટ અને અહીંયા વેપાર ખાતે આપ્યું છે હવે વેપાર ખાતું બનાવવા બનાવવાનું કે નહીં એ હવાલા ઉપર ડિપેન્ડ રહેશે કોઈ એવી બાબત હોય કે જે વેપાર ખાતેને પણ અસર કરતી હોય ભૂલચૂક થઈ ગઈ હોય તો સુધારેલું વેપાર ખાતું બનાવવું પડશે બાકી નોર્મલ કેસમાં આપણે બનાવવાનું નથી હવે શું કરીશું હવાલાઓ જે આપ્યા છે ને એ હવાલાઓ વાંચીશું અને હવાલાઓ વાંચીને ઉપર ટીક કરીશું રાઈટ એટલે હવાલાઓની બબ્બે અસર આપવાની છે તો એને લગતી કોઈ માહિતી હોય તો અહીંયા લખીશું એને કોઈ માહિતી લગતી હોય તો અહીંયા લખીશું રાઈટ અને નહીં હોય તો હવાલાને જ ટીક કરીશું રાઈટ આવશે એટલે સમજણ પડી જશે હવાલા નંબર એક મશીનરી પર છ ટકા અને ફર્નિચર ફિક્ચર્સ પર વીસ ટકા લેખે ઘસારો ગણો ઘસારો તો મશીનરી મશીનરી છે તો હા ઓફિસ મશીનરી છે તો કેટલાક જે ટીચર્સ અહીંયા ટીક કરાવે છે અને કેટલાક અહીંયા પહેલાં નંબરનો હવાલો છે તો પહેલાં નંબરનો હવાલો અહીંયા ફર્નિચર ફિક્ચર્સ પર પહેલાં નંબરનો હવાલો છે તો પહેલા નંબરનો હવાલો આ રીતે લખે છે પણ એથી એક સ્ટેપ આગળ આપણે કરી શકીએ મશીનરી અને ફર્નિચર ફિક્ચર્સમાં બીજું કશું છે નહીં ખરીદ વેચાણનું રાઈટ તો અહીંયા મશીનરી પર છ ટકા ઘસારો તો હું છ ટકા લખી નાખું અને અહીંયા વીસ ટકા લખી નાખું તો મારે અહીંયા પણ જોવાની જરૂર નથી હવાલો જોવાની જરૂર નથી જે મશીનરી ઓફિસનું આવશે છ ટકા હું ઘસારો ગણી નાખીશ ફર્નિચર ફિક્ચર્સ આવશે વીસ ટકા ઘસારો હું ગણી નાખીશ રાઈટ એટલે આ રીતે છ ટકા અને વીસ ટકા લખો એ પણ મતલબ શક્ય છે અને એનાથી તમારો સમય બચશે રાઈટ બીજું છે દેવાદારોમાંથી પાંચસો ગાલખાદ માંડીવાળો દેવાદારોમાંથી કાઢી પાંચસો ગાલખાદ માંડીવાળો એમ છે દેવાદારો છે ત્યાં બે નંબર અને ગાલખાદ જે છે એ તો આપણે એક ફોર્મેટ બનાવીશું એમાં આગળ કામ ચાલશે એટલે દેવાદારોને એ થશે નેક્સ્ટ છે બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે પાંચ હજાર ને ચાર હજાર વાર્ષિક પગાર આપવાનો છે તો પગારની કોઈ માહિતી અહીંયા નથી કાચા સર્વમાં એટલે આ સેપરેટ એડજસ્ટમેન્ટ અલગ હવાલો થશે એટલે આપણે એને ટીક કરીશું રાઈટ હવે જ્યારે કાચું સર્વે પતી જશે પછી જે આ અલગ હવાલા હશે એના આપણે અસર આપીશું નેસ્ટ ચોથું પાંચસો કમિશનના મળવાના બાકી છે તો કમિશન આવક હશે ને તો અહીંયા ચાર નંબર અહીંયા ચાર નંબર એટલે જ્યારે આવી આવીશું ત્યારે ચાર નંબરનો હવાલો આપણે જોવાનો છે પાંચ નંબર પગારના ત્રણ હજાર ચૂકવવાના બાકી છે તો પગાર સુધી નાખો પગાર 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 હાર્યો એટલે અહીંયા આવશે પાંચ નંબર અહીંયા આવશે પાંચ નંબર રાઈટ તો બીજું સ્ટેપ શું થયું હવાલાઓ વાંચવાના યોગ્ય જગ્યાએ ટીક કરવાના હવે જ્યાં યોગ્ય જગ્યાએ ટીક ના થાય નવી ઇન્ફોર્મેશન હોય નવી માહિતી હોય તો સેપરેટ એડજસ્ટમેન્ટ તરીકે જે તે હવાલાને ટીક કરવાનું રાઈટ તો આ બીજું સ્ટેપ થયું એટલે પહેલાં વાંચી લેવાનું બીજું હવાલા ટીક કરી લેવાના અને જે રીતે વાંચ્યું એમાં જે જે હવે ખાતા બનાવવાના છે એ બનાવવાના રાઈટ પહેલું શું ખાવાનું વેપાર ખાતું તો અહીંયા આપ્યું છે તો વેપાર ખાતું બનાવ્યું નથી વેપાર ખાતે આપ્યું છે એટલે ડાયરેક્ટ મેં શું બનાવ્યું છે નફા નુકસાન પેઢીનું રાઈટ તો અહીંયા એ લખવાની જરૂર છે બ્રહ્મા અને વિષ્ણુની પેઢીનું તારીખ કઈ એકત્રીસ ત્રણ બે હજાર પૂરા થતા વર્ષનું આના તો નીચે પૂરા વર્ષનું લખી શકાય નફા નુકસાન ખાતું હવે નફા વેપાર ખાતું પહેલાં બનાવવાનું હોય અહીંયા બનાવવાનું નથી પણ વેપાર ખાતું બનાવવાનું હોય તો અહીંયા ખરીદીના ખર્ચા એવું હેડિંગ મારવાનું બાકીના બધા જે છે રાઈટ વેપાર ખાતું બનાવવાનું હોય તો વેપાર ખાતાની લગભગ લગભગ દસ લીટીઓ જરૂરી છે રાઈટ નફા નુકસાન ખાતામાં થોડી વધારે લીટી એટલે એક પેજ આખું તમે નફા નુકસાન ખાતા માટે રાખી શકો છો તો નફા નુકસાન ખાતામાં આ રીતે પહેલેથી લખી જ નાખવાનું શું વહીવટી ખર્ચા વેચાણ વિતરણના ખર્ચા નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચાને નુકસાન આ જે છે એ તમારે લખી રાખવાનું રાઈટ આ હેડિંગ અને જે હેડિંગમાં હોય એ જ અને નફા નુકસાન ખાતાની જમા બાજુ આવકો એટલે જ્યારે ફોર્મેટ તમે બનાવો ત્યારે આ બધા હેડિંગ આવવા જોઈએ અંદર એક પણ વિગત ના આવે તો ચાલે પણ આ રીતે તમારે લખવાનું છે કયા કયા વહીવટી ખર્ચા વેચાણ વિતરણના ખર્ચા નાણાકીય ખર્ચા અન્ય ખર્ચા અને નુકસાન આ લખી નાખવાનું પછી નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું રાઈટ અને એ લગભગ લગભગ દસ લીટીનું બહુ થઈ ગયું મૂડી ખાતા પાંચથી છ લીટી તો મૂડી ખાતા બે વ્યક્તિઓ છે બ્રહ્મા અને વિષ્ણુ તો બ્રહ્મા અને વિષ્ણુ અહીંયા ભાગીદારના મૂડી ખાતામાં તારીખ લખવી જોઈએ કારણ કે આપણે જે ચેપ્ટર પહેલું શીખ્યા એમાં તારીખ લખીએ છીએ આપણે રાઈટ તો મૂડી ખાતા બન્યા અને પછી પાકું સરવૈયું હવે પાકું સરવૈયા ઉપર પણ આપણે હેડિંગ લખવાનું તો અહીંયા લખીએ બ્રહ્મા અને વિષ્ણુની પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજનું શબ્દ શું આવવું પડે રોજનું એ જ દિવસનું આ પાકું સર્વે છે નેક્સ્ટ ડે અથવા તો એક કલાક પછી આ ચેન્જ થઈ જાય રાઈટ દેવાદારો રૂપિયા આપી જાય આપણે લેણદારને પેમેન્ટ કરી દઈએ કોઈ મૂડી ઉપાડી જાય કોઈ મૂડી વધારાની આપે કંઈ પણ હોય પાકું સરવું આખું ચેન્જ થઈ જાય રાઈટ તો એટલે એના રોજનું છે રાઈટ હવે કયા બાજુ મૂડી ખાતા પછી બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી આ ત્રણ હેડિંગ લખી નાખવાના અને આ બાજુ ચાલુ મિલકતો એમાં દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો અને ચાલુ મિલકતો આટલી વિગતો લખી નાખવાની તો આ વિડીયો પોઝ કરી અને તમે ફોર્મેટ બનાવો સાથે સાથે અહીંયા જરૂરી ગણતરી પણ આપણે કરવાની રાઈટ દાખલા તરીકે ઘસારો છે કે કોઈ ગુપ્ત હવાલો છે તો એની ગણતરી બતાવવી હિતાવહ છે તો એક્ઝામિનરને ખ્યાલ આવે કે તમે ગણતરી કરીને લખવી છે કોઈનામાંથી કોપી કરી નથી તો એ ધ્યાનમાં રાખવું બીજું અહીંયા નફા નુકસાન ખાતું ને મૂડી ખાતામાં ઉધાર જમા પણ આપણે શું કરીશું લખીશું ઉધાર અને આ જમા જે છે એ લખવાના કારણ કે જો એ ના લખ્યું હોય તો પણ માર્ક્સ કપાવવાની શક્યતાઓ છે તો આપણે એક પણ ચાન્સ નહીં આપવાનો કે જેથી આપણા માર્ક્સ ઓછા થાય એટલે ઉધાર અને જમા પણ આપણે વ્યવસ્થિત લખી નાખવાનું રાઈટ તો હવે આ વિડીયો પોઝ કરીને તમારી જે નોટબુક છે એમાં નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો રાઈટ તો તમે તૈયાર કર્યું હશે આ વિડીયો પોઝ કરીને હવે ચલો આપણે શું કરીશું હવે આપણે આ હવાલા વાંચીશું શું કરીશું આ હવાલા વાંચીશું અને પછી એની ગણતરી કરીશું રાઈટ તો હવાલા નહીં પણ આ પહેલું કાચું સર્વે વાંચીએ રાઈટ તો પહેલું છે ઉપાડ બ્રહ્મા અને વિષ્ણુનું પાંચ પાંચ હજાર રૂપિયા ઉપાડ કર્યો છે એ લોકોએ તો ઉપાડ જે તે આ ભાગીદારનો છે તો ભાગીદારના મૂડી ખાતે શું થશે ઉધાર થશે ભાગીદારના મૂડી ખાતે છેલ્લી તારીખમાં એકત્રીસ ત્રણ સત્તરના રોજ ઉપાડ ખાતે એકત્રીસ ત્રણ સપ્તાહના રોજ ઉપાડ ખાતે તો ઉપાડ કેટલો હતો પાંચ હજાર ને પાંચ હજાર બંને સરખો ઉપાડ કર્યો છે એટલે આપણે અહીંયા ઉપાડ અહીંયા લખી દીધું રાઈટ તો પહેલી વિગત ફરીથી તમને કહી દઉં કે જે કાચા સરવૈયામાં આપી છે એની ફક્ત ને ફક્ત એક અસર થશે કારણ કે બાકી છે અને હવાલાઓ હોય એની મિનિમમ બે અસર થશે રાઈટ તો આ બ્રહ્મા વિષ્ણુનો જે ઉપાડ છે લખી દીધો હવે છે ભાડા પટ્ટાનું મકાન રૂપિયા સાહીઠ હજારનું પણ અહીંયા કૌંસ આપ્યો છે ને કૌન્સ કૌંસ એટલે બ્રેકેટ રાઈટ આ કૌશ એટલે કૌન્સ મામા કહેવાય રાઈટ અને મામા હંમેશા કૌન્સ મામા કૃષ્ણ ભગવાનને બહુ પજવાય એટલે આપણને બી અહીંયા પજવતા હોય છે એટલે આપણે બહુ ધ્યાનથી જોવાનું રાઈટ ભાડા પટ્ટાનું મકાન એક ચાર સોલથી દસ વર્ષ માટે સાહીઠ હજાર છે તો ભાડા પટ્ટાનું મકાન લીધું હોય તો એના ઉપર રકમ માંડી વાળવાની હોય કારણ કે દસ વર્ષ પછી આ પરત કરવાનું છે એટલે દર વર્ષે એની કિંમતમાં ઘટાડો થાય તો ભાડા પટ્ટાનું મકાન ક્યાં આવશે આપણી દ્રશ્ય મિલકતોમાં આવશે એટલે મકાન જે છે દેખાશે એટલે દ્રશ્ય મિલકતોમાં અહીંયા લખીએ આપણે અહીંયા લખો અભાડા પટ્ટાનું મકાન ભાડા પટ્ટાનું મકાન રકમ કેટલી હતી સાઈઠ હજાર તો આપણે અહિયાં સાઈઠ હજાર લખીએ બાદ ઓકે તો દસ વર્ષ માટે એટલે તો લખીએ કેટલી માંડી વાળવાની છે તો નોંધ લખીએ તો આપણે પાકા સરવ્યા પછી નોંધ જરૂરી ગણતરી છે રાઈટ તો અહીંયા લખીએ નોંધ એક નોંધ એક કઈ માંડી વાળવાનો ભાડે પટ્ટો રાઈટ માંડી વાળવાનો ભાડે પટ્ટો તો આપણે માંડી વાળવાનો કેટલો માંડી હોય તો આપણે કેટલા સમયનું પાકું સર્વે બનાવ્યો છે કે હિસાબ બનાવ્યો છે એક ચાર બે હજાર સોળથી એકત્રીસ ત્રણ બે હજાર સત્તર આ ગાળા દરમિયાન આપણે શું કરવાનું છે જેટલો યુઝ કર્યો હોય ભાડાપટ્ટાનો એટલો ઘસારો બાદ કરવાનો રાઈટ તો આપણે કઈ તારીખે જો હવાલામાં સોરી ગુપ્ત હવાલામાં કઈ તારીખે આપણે ભાડેપટ્ટે કર્યો તો એક ચારના રોજ જ કર્યો છે એટલે અહીંયાથી અહીંનો સમય અહીંથી અહીંનો સમય કેટલો થયો બાર મહિના કેટલો થયો બાર મહિના તો બાર મહિનાનું ગણાય તો કેટલી રકમ આપણે ભાડે પટ્ટે આપી છે સાહીઠ હજાર રૂપિયા કેટલા વર્ષ માટે દસ હજાર તો વાર્ષિક વાર્ષિક એટલા છ હજાર માંડી વાળવાના હવે છ હજાર છ હજાર છ હજાર એમ દસ વર્ષ કરશો એટલે આ ઝીરો રકમ થઈ જશે અને પછી પાછી આપી દેવાની છે રાઈટ તો આ છ હજાર બાર મહિના માટે છે એટલે આપણે છ હજાર માંડી વાળીશું રાઈટ એટલે અહીંયા આવશે છ હજાર તો અહીંયા દ્રશ્ય મિલકતોમાંથી ભાડા મકાનમાંથી છ હજાર માંડી વાળા વાર્ષિક છે એટલે એટલે અહીંયા આવશે ચોપન હજાર અહીંયા આવશે ચોપન હજાર અને માંડી વાળેલ જે છે ભાડાપટ્ટાનું મકાન એ ખોટ ખર્ચે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચાને નુકસાન છે ત્યાં આગળ આપણે લખીશું અહીંયા માંડી વાડેલ લખો અહીંયા માંડી ભાડા ભાડાપટ્ટાનું મકાન ભાડા પટ્ટાનું

આ તો એક્ઝામ્પલ આપું છું રાઈટ ત્રણ મહિના થયા તો હવે આ છે વાર્ષિક માંડી વાળવાના તો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર એટલે બાર પંચા સાહીઠ એટલે પંદરસો રૂપિયા શું થાય એ વખતે માંડી વાળવાના ક્યારે જો એક 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 સત્તરના રોજ ભાડે પટ્ટે મકાન લીધું હોય અહીંયા તો પહેલેથી જ લીધું છે એટલે બાર મહિના યુઝ થયું છે અને બાર મહિનાનું વાર્ષિક છ હજાર રૂપિયા માંડી વાડે છે પણ વચ્ચેની તારીખ હોય કોઈ પણ તો આપણે જેટલા મહિના હોય એટલા હવે દાખલા તરીકે કોઈ દિવસ આપેલો હોય દાખલા કે પંદર ફેબ્રુઆરી હોય તો દિવસો ગણવાના અને એ દિવસો લખવાના અને ભાગ્યા ત્રણસો પાસઠ કે ત્રણસો છાસઠ લખવાના રાઈટ તો દિવસો થાય તો ત્રણસો પાસઠ તો એ રીતે પણ થઈ શકે છે આ તો ફક્ત તમને એક સમજ આપી કે એક ચાર સિવાયની કોઈ તારીખ હોત તો આપણે શું કર્યું હોત આપણે આપણી રીતે એની ગણતરી કરી હોત રાઈટ તો આપણે અહીંયા બીજા નંબરનું જે કાચા સર્વેમાં આપ્યું એ જોયું રાઈટ એટલે આ રીતે કૌન્સ હોય એટલે કૌન્સમાં આપ્યું હોય તો આપણે શું કરવાનું ગર્ભિત હવાલો છે ગુપ્ત હવાલો છે એવું મતલબ જોઈ લેવાનું અને એની બે અસર આપી દેવાની અહીંયા હવાલાની કોઈ અસર અહીંયામાંથી નથી આવી પણ બ્રેકેટમાં જ આપ્યું છે અને આ અંગેની આપણે એક વિડીયોમાં ખાસ એવી ચર્ચા કરી છે હવે મશીનરી ઓફિસની છે શેની છે ઓફિસની ઓફિસની મશીનરી હોય તો નફા નુકસાન ખાતે આવે પરંતુ ફેક્ટરીની હોય રાઇટ ફેક્ટરીની હોય તો વેપાર ખાતે આવે તો મશીનરી ઓફિસની છે પચાસ હજારને છ ટકા ગણવાનું છે તો ઓફિસરી ઓફિસની મશીનરી શું થશે આપણે મિલકત લેણા બાજુ આવશે રાઈટ તો અહીંયા લખીએ મશીનરી ઓફિસ છ પંચાત્રીસ ત્રણ હજાર રૂપિયા શું થશે ઘસારો થશે અને અહીંયા સુડતાલીસ હજાર રૂપિયા શું થશે બાર મુકાશે બરોબર છે હવે ઘસારો જે છે એ હવાલામાં આપ્યો હતો એટલે આ ત્રણ હજાર અહીંયા ગણ્યા

આ જે લખવાનું હતું શું લખવાનું હતું અન્ય ખર્ચામાં આપણે જે ઘસારો ગણ્યો ને કોનો ઘસારો ગણ્યો ઓફિસ મશીનરીનો ઘસારો ત્રણ હજાર એટલે અહીંયા આવશે ઓફિસ મશીનરીનો ઘસારો ત્રણ હજાર રૂપિયા આપણે અહીંયા ત્રણ હજાર લખીશું એટલે બીજી અસર એની આવી ગઈ એટલે આપણે હવાલો ના જોઈએ છ ટકા બ્રેકેટમાં લખ્યા હતા એ જ પ્રમાણે આપણે ગણી નાખ્યા છે રાઈટ હવે એના પછીનું આપેલ વટાવ વટાવ આપ્યો હોય એટલે આપણો ખર્ચ થાય આપેલ વટાવ વટાવ એટલે શું પાંચ હજાર માગતા હોય એમાંથી પાંચસો ઓછા રાઈટ એ જે ઓછા આપે એ વટાવ તો આપણે ખર્ચ ગણાય પણ આ ખર્ચ એનો છે વટાવ ખર્ચ એનો છે વેપારનો ખર્ચ અથવા તો વેચાણ વિતરણનો આપણે વટાવ આપીશું તો બીજી વાર ખરીદી શકશે રાઈટ કોઈ પણ કસ્ટમર હોય દાખલા તરીકે તમે કંઈ દુકાને ખરીદવા જાઓ અને તમારી જોડે દસ રૂપિયા કદાચ ઓછા લીધા હોય એટલે વટાવ લ્યો હોય તો બીજી વાર ત્યાં જ જશો કારણ કે તમને દસ રૂપિયા પંદર રૂપિયા એવું ડિસ્કાઉન્ટ આપશે તો એ ખર્ચ કેવો ગણાય વેચાણ વિતરણનો ખર્ચ એટલે અહીંયા લખીશું એટલે અહીંયા આપેલ આપેલ વટાવ ત્રણસો ને પચાસ રૂપિયા રાઈટ એટલે આ ઉધાર બાકી છે એની અસર વેપાર ખાતામાં નફા નુકસાન ખાતામાં નફા નુકસાન ફાળવણી ખાતામાં અને મૂડી ખાતાની ઉધાર બાજુ ઉધાર બાકીની ઉધાર બાજુ અને પાકા સર્વેમાં સાઈડ ચેન્જ થઈ જશે એટલે મિલકત લેણા બાજુ જમા બાકી હશે એ ચારે ચારમાં જમા અને પાકા સર્વેમાં લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુએ આવશે એટલે વિરુદ્ધ સાઇડે આવશે રાઈટ તો અહીંયા આપેલ વટાવ પતી ગયો હવે દેવાદારો

ગાલખાદ ગાલખાદ આપણને પાંચસો રૂપિયા કીધી થશે ગાલખાદે નુકસાન છે રાઈટ નુકસાન છે એટલે અન્ય ખર્ચે નુકસાનમાં હવે આ ગાલખાદ હોય કે ગાલખાદ અનામત કંઈ પણ વસ્તુ આવે એટલે આપણે શું બનાવીએ છીએ આપણે એક ફોર્મેટ બનાવીએ છીએ એ ફોર્મેટ કયું છે તો લખીએ ફોર્મેટ પહેલું આવે ગાલખાદ કાચા સરવૈયાની ગાલખાદ અનામત હવાલાનું એનું જે ટોટલ આવે માઈનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની એ જે આવે એમાંથી આ રીતે લખાશે તો આપણે હવાલામાં જોયું તું ને હવાલામાં સોરી હા હવાલામાં જોયું તું પાંચસો રૂપિયા ગાલખાદ છે એટલે અહીંયા પાંચસો રૂપિયા અહીંયા એની અસર લખી નાખી રાઈટ ઓકે તો આ એની બીજી અસર આવી ગઈ રાઈટ હવે આગળ વધીએ રાઈટ તો દેવાદારો અને એની ઉપર ગાલખાદ આપણે ગણી નાખી હવે જાવક માલ ગાળા પડું જાવક માલ એટલે માલ જાય ત્યારે જે ટ્રક નું ભાડું કે આપતા હોય બારસો રૂપિયા તો જાવક માલ ગાડા ભાડું શું છે વેચાણનો ખર્ચો છે શેનો છે વેચાણ વિતરણનો ખર્ચો એટલે અહીંયા લખીશું જાવક માલ ગાડા ભાડું જાવક માલ ગાડા ભાડું કેટલું છે જાવક માલ ગાડા ભાડું બારસો રૂપિયા અહીંયા બારસો રૂપિયા લખીશું એની એક જ અસર આવશે રાઈટ તો જાવક માલ ગાળાવાળું આવક માલ ગાળાવાળું ખરીદીનો ખર્ચો છે જાવક માલ ગાળાવાળું વેચાણનો ખર્ચો છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર અને ફિક્ચર્સ એ સ્થિર મિલકતો છે આપણી એટલે બિન ચાલુ મિલકતો અને વીસ ટકા ઘસારો ગણવાનો છે રાઈટ તો ફર્નિચર અને ફિક્ચર્સ પાકું સર્વૈ કાઢો પાકા સરવૈયામાં દ્રશ્ય મિલકતો આપી છે એની નીચે રાઈટ ફર્નિચર અને ફિક્સર્સ ફર્નિચર અને ફિક્ચર્સ ફર્નિચર એટલે શું કે જે મૂવેબલ હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તેવું હોય અને ફિક્ચર્સ જે ફિક્સ હોય તમારા ક્લાસરૂમની બેન્ચિસ છે શું છે ફર્નિચર છે અને બોર્ડ છે ફિક્સર છે ફિક્સ કરેલું હોય પંખા ફિક્સચર છે રાઈટ એની પોઝિશન ઘડી ઘડે ચેન્જ કરવાની ના હોય બાદ ઘસારો ઘસારો કેટલા ટકા છે વીસ ટકા

ફર્નિચર ફિક્ચર્સની અસર પૂરી થઈ આ ગણી નાખ્યો રાઇટ હવે પગાર છે તો પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સાત હજાર પાંચસો અને પાંચમો અવાલો પાંચમો અવાલો ચૂકવવાનો બાકી બાકી હંમેશા શું કર્યા આપણે પ્લસ કર અગાઉથી ચૂકવેલો અગાઉ શબ્દ આવે તો માઈનસ કરીએ છીએ ઓકે બાકી શબ્દ છે એટલે પ્લસ કરવાનું એટલે પગાર ક્યાં લખીશું નફા નુકસાન ખાતે ઉધાર બાજુ તો વહીવટી ખર્ચ છે તો એ વહીવટી ખર્ચમાં લખો પગાર પગાર કેટલો સાત હજાર પાંચસો અને ચો ચૂકવવાનો બાકી કોઈ પણ બાકી હોય એ પ્લસ કરી દેવાનો ત્રણ હજાર ચૂકવવાનો બાકી ટોટલ થયું દસ હજાર પાંચસો હવે ચૂકવવાની બાકીની બીજી અસર તો પ્લસ હોય એટલે ચૂકવવાનો બાકી તો સીધે સીધું જાય રાઈટ બાકી સીધે સીધું જાય ચૂકવવાનો બાકી પગાર શું થાય ચાલુ જવાબદારી ગણાય શું ગણાય ચાલુ જવાબદારી તો અહીંયા લખીએ પાક્કા સરવ્યાના મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીમાં લખીએ ચૂકવવાનો બાકી પગાર ત્રણ હજાર રૂપિયા ચુકવવાનો બાકી પગાર ત્રણ હજાર રૂપિયા તો હવાલા સાથે આપણે બે અસર આપી દીધી એટલું યાદ રાખવાનું રાઈટ બે અસર આવે હવે ગાલખાદ આ કાચા સર્વે એની બારસો છે તો ગાલખાદનું ફોર્મેટ ક્યાં બનાવ્યું છે આપણે નફા નુકસાન એમ રાઈટ નફા નુકસાન ખાતે તો ગાલખાદ બારસો રૂપિયા અહીંયા લખી નાખીએ રાઈટ એની અસર પણ પૂરી થઈ ગઈ એક જ અસર આપવાની હવે લેણી હુંડી લેણી હુંડી જે લેવાના છે લેવાના એટલે મિલકત ગણાય મિલકતની હંમેશા કેવી બાકી હોય ઉધાર બાકી હોય ક્યાં લખવાનું હોય પાકા સરવૈયામાં ચાલુ મિલકતોમાં તો અહીંયા લખી નાખીએ

રાઈટ એટલે વેચાણ વિતરણનો ખર્ચ છે વેપાર ખાતે ઉધાર થશે નહીં તો ક્યાં આવશે અહીંયા વેપાર ખર્ચ પાંચ હજાર એક જ અસર એની આવશે રાઈટ પછી રોકડ રોકડ ચાલુ મિલકતો ગણાય રાઈટ એટલે ચાલુ મિલકતોમાં અહીંયા રોકડ લખી દઈએ રોકડ 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 કેટલી છે છ હજાર રૂપિયા છ હજારની અસર અહીંયા આપી દીધી રાઈટ હવે રોકડ છે સ્ટોક છે ચાલુ મિલકતોમાં લખાશે એટલે સ્ટોક તો ચાલુ મિલકતોમાં આપણે લખી દઈએ તો રોકડ અને અહીંયા સ્ટોક તોતેર હજાર રૂપિયા તોતેર હજાર રૂપિયા રાઈટ એટલે હવે ઉધાર બાકી જે બધી જ જે છે એ આપણે લખી દીધી રાઈટ એટલે ઉધારવાજી પૂરી થઈ ગઈ હવે જમા બાકીઓ જોઈશું રાઈટ પહેલું મૂડી ખાતા છે તો બ્રહ્મા અને વિષ્ણુના પંચાવન હજાર પિસ્તાલીસ હજાર મૂડી ખાતા છે એટલે શરૂઆતની બાકી હશે તો મૂડી ખાતામાં એક ચાર સત્તર એટલે અહીંયા એક એક સોરી એક સોરી એક ચાર સોલ થશે ને શરૂઆતનું એક ચાર સોલ એટલે એક ચાર બે હજાર બાકી બાકી આગળ લાવ્યા પિસ્તાલીસ હજાર એની એક અસર આપણે આપી દીધી મૂડી પર વ્યાજ ગણવાનું તો ટીક કરીને આપણે ગણી રાઈટ હવે છે બ્રહ્માની લોન એક સાત બે હજાર સત્તર થી પચાસ હજાર હવે પચાસ હજારની લોન એટલે કાચા સરવવામાં આવે તો એક હજાર સરવે રાઈટ પરંતુ આ કૌન્સમા આપે છે ને કૌન્સ આપે છે તો આપણે વિચારવાનું કે આ ગુપ્ત બને છે કે નથી બનતો તો એક સાત બે હજાર સોળથી એટલે એક સાત થી એકત્રીસ ત્રણ એટલે નવ મહિના આ બ્રહ્માની લોન આપણે વાપરી ટકાવારી આપી છે નથી આપી હવાલામાં આપી છે ના આપ્યું હોત તો અહીં ટીક કરત રાઈટ હવાલામાં કંઈ આપ્યું હોત તો આપણે શું કરે બ્રહ્માની લોન પર અહીંયા ચાર નંબર પાંચ નંબર એવું લખ્યું હોત પણ આપ્યું નથી તો લોન પર વ્યાજ આપવાનું તો આપણે યાદ કરવાનો ઓગણીસો નો ભાગીદારી પેઢીનો કાયદો તો આ લોન છે લોન પર વ્યાજ નક્કી ના કર્યું હોય તો કેટલા ટકા આપવાના છ ટકા એટલે આની ઉપર છ ટકા વ્યાજ ચૂકવવાનું બાકી છે કારણ કે અહીંયા કશું એની અસર આપી નથી આ બાજુ એ ચૂકવવાના બાકી વ્યાજ કે વ્યાજ આપ્યું છે નથી આપ્યું એટલે બ્રહ્માની લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે તો આપણે ગણતરી કરવી પડે રાઈટ તો હવાલો જુઓ અને નોંધ નંબર બે લખીએ નંબર નોંધ બ્રહ્માની લોન પર વ્યાજ એટલે અહીંયા હું લખાવતો નથી પણ તમે લખી શકો કે બ્રહ્માની લોન પર કેટલું વ્યાજ છે આપ્યું નથી એને છ ટકા મિનિમમ આપવું પડે અને એણે ક્યારે આપણે ક્યારે છે એક ચાર બે હજાર સોળથી એકત્રીસ ત્રણ બે હજાર સત્તર એટલે આ બાર મહિનાનો ગાળો છે ત્યાં આપણે એકાઉન્ટ બનાવવાના છે હવે એણે લોન ક્યારે આપી છે એક સાત બે હજાર સોળના રોજ એક સાત બે હજાર સોળ એક સાતથી અહીંયા સુધીનું એક સાતથી અહીંયા કેટલા મહિના થયા નવ મહિના થયા કેટલા મહિના થયા તો નવ મહિનાનું છ ટકા લેખે વ્યાજ આપવું પડે એટલે એણે રકમ કેટલી આપી છે બ્રહ્માએ પચાસ હજાર આપી છે કેટલી તો લોન પર વ્યાજ એટલે ચૂકવવાનું બાકી થશે રાઈટ આ પચાસ હજાર અને નવ મહિનાનું નવ વરાઉન્સ ગુણ્યા છ ટકા લેખે કે આપવાનું છે તો છ ભાગ્યા સો એટલે ગણી નાખો કેટલું વ્યાજ થાય રાઈટ એ ગણો તમે બે હજાર બસો ને પચાસ શું થશે ચૂકવવાનું બાકી એની બે અસર થશે રાઈટ તો પહેલાં બ્રહ્માની લોન બ્રહ્માની લોન એ શું છે બિન ચાલુ જવાબદારી છે શું છે બિન ચાલુ જવાબદારી સ્થિર છે કારણ કે બ્રહ્માની લોન આ કાલે લઈ લેવાનું નથી પણ થોડા સમય માટે આપી છે એટલે ભાગીદારે આપી છે ને એટલે બ્રહ્માની લોન કેટલી છે પચાસ હજાર અહીંયા લખી નાખીએ હવે એને ચૂકવવાનું બાકી વ્યાજ નીકળ્યું હવે ચૂકવવાનું બાકી એટલે એ શું કરવાનું ચૂકવવાનું બાકી વ્યાજ આપણે તો અહીંયા તો આવશે ને ક્યાં આવશે નાણાકીય ખર્ચામાં આવશે શું આવશે નફા નુકસાન ખાતે ઉધાર કરવાનું તો અહીંયા નાણાકીય ખર્ચામાં કારણ કે નાણું નાણાંને ખેંચે વ્યાજ આપ્યું હતું રાઈટ સોરી વ્યાજે આપે ને આપણને ઓકે લોન આપી તો લોન પર વ્યાજ એટલે નાણું નાણાંને ખેંચે એવા ખર્ચા નાણાકીય ખર્ચા એટલે અહીંયા બ્રહ્માની લોન પર વ્યાજ એટલે આપણે ખર્ચ થયો કેટલો બે હજાર બસો પચાસ અને એ ચૂકવવાનો બાકી છે કોને ચૂકવવાનો બાકી છે તો બ્રહ્માને ચૂકવવાનો બાકી છે પરંતુ બ્રહ્મા કોણ છે એ પાર્ટનર તરીકે નહીં પરંતુ બારનો પક્ષકાર છે એ જ રીતે ગણવાનું કારણ કે લોનની અમાઉન્ટ છે રાઈટ તો અહીંયા લખીએ બ્રહ્માની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ બે હજાર બસો પચાસ તો અહીંયા ગુપ્ત હવાલો કીધું નતું પણ આપણું લોજિક અને જે રીતે થતું હોય એ રીતે આપણે છ ટકા વ્યાજ આપવું જ પડે અને એ રીતે આપણે ગણતરી કરી કોઈ હવાલો નતો પરંતુ એક ગુપ્ત હવાલા તરીકે આપણે એને વ્યાજ ચૂકવી દેવું પડે રાઈટ હવે મળેલ વટાવ મળેલ વટાવ તો પરચુરણ આવક છે નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ લખીશું અહીંયા લખો નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ તો ચારસો રૂપિયા રાઇટ તો એક જ અસર આવશે હવાલો બીજો છે નહીં એટલે ટીક કરવાની જરૂર નથી હવે કમિશન છે ચોથા નંબરનો હવાલો છે ને પચીસો ચોથા નંબરનો હવાલો ચોથા નંબરનો હવાલો કમિશનના મળવાના બાકી છે બાકી હોય એટલે શું કરવાનું માઈનસ કરવાનું મેસેજ શું કરવાનું સોરી બાકી હોય એટલે શું કરવાનું પ્લસ કરવાનું રાઈટ બાકી હોય તો શું કરવાનું પ્લસ કરવાનું તો કમિશન આવક છે પરચુરણ આવક એટલે અહીંયા લખીએ કમિશન 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 કેટલું છે પચીસો હવે બાકી હોય બધા મળવાનું બાકી શબ્દ જ આવે તો પ્લસ કરી દેવાનું રાઈટ એટલે પાંચસો એટલે ટોટલ મળવા પાત્ર કેટલા હતા ત્રણ હજાર પણ પચીસો મળ્યા એટલે પાંચસો બાકી મળવાની બાકી તો શું હશે આપણી કોઈ પણ ઇન્કમ મળવાની બાકી હોય એટલે ચાલુ મિલકત ગણાય રાઈટ એટલે અહીંયા ચાલુ મિલકતોમાં લખવામાં આવશે મળવાનું બાકી કમિશન મળવાનું બાકી કમિશન કોઈ કામ કોકનું કાઢી આપ્યું છે તો પાંચસો રૂપિયા એના હજુ મળ્યા નથી એટલે બાકી હોય એટલે પ્લસ કરીને એ જ ખાતાની સીધે લઈ જવાનું અને અગાઉથી હોય તો વિરુદ્ધ સાઈડ આવશે એ પણ આપણે શીખ્યા હતા રાઈટ તો અહીંયા મળેલ વટાવ આવી ગયો રાઈટ કમિશન સુધી આવી ગયા હવે લેણદારો આપણે ભૂલી ગયા ને લેણદારો તો લેણદારો શું થાય અહીંયા આ લેણદારો ભૂલી ગયા લેણદારો પચીસ હજાર તો લેણદારો આપણે શું થાય ચાલુ જવાબદારી ગણાય શું ગણાય ચાલુ જવાબદારી ગણાય તો અહીંયા લેણદારો

એક અસર આપણે અહીંયા આપી દીધી વેપાર ખાતે થી લાવ્યા કેટલી રકમ છે રકમ કેટલી છે સત્તાણું હજાર બસો ને પચાસ સત્તાણું હજાર બસો પચાસ આપણે આ લખી નાખ્યા મતલબ આખા કાચા સરવૈયાની બધી ડિટેલ આપણે આપી દીધી હવાલા જ્યાં જ્યાં આવ્યા ત્યાં આપણે એની બે અસર આપી દીધી પરંતુ હવાલામાં જ્યાં હવાલો જ ટીક કર્યો હોય એવું જોવાનું કોઈ છે તો કે હા આ હવાલો જ ટીક કર્યો છે આની બે અસર આપવાની બાકી છે બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે પાંચ હજાર ને ચાર હજાર વાર્ષિક પગાર આપવાનો છે તો વાર્ષિક પગાર શું થાય એમના ખાતે જમા કરવાનો રાઈટ ભાગીદાર અને પેઢી વચ્ચે છે તો એ મૂડી ખાતે એની અસર આવશે રાઈટ મૂડી ખાતે અસર આવશે અને આ એક પ્રકારની નફાની ફાળવણી છે તો નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરશે રાઈટ તો લખો પગાર ખાતે ભાગીદારના પગાર ખાતે અહિયાં બ્રહ્મા પાંચ હજાર હવે વાર્ષિક જ છે રાઈટ એટલે આપણે ગુણ્યા બાર કરતા નથી બ્રહ્મા અને વિષ્ણુ વિષ્ણુના છે ચાર હજાર એટલે ટોટલ છે નવ હજાર અહિયાં મૂડી ખાતે જમા કરી દેવાની છેલ્લી તારીખે એટલે એકત્રીસ ત્રણ સત્તરના ના રોજ પગાર ખાતે પગાર ખાતે પાંચ હજાર અને ચાર હજાર એટલે હવાલા અને બધાની આપણે શું કરી દીધી નોંધ આપી દીધી હવે નોંધ આપી દેવાની તો પહેલું વેપાર ખાતું બંધ કરવાનું વેપાર ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે તો વેપાર ખાતું તો બનાવવાનું જ નથી એટલે અહીંયા ડાયરેક્ટ શું આવશે નફા નુકસાન ખાતાનું ટોટલ કરવાનું તો હવે ટોટલ કરો તો તમે વિડીયો પોઝ કરીને એનું ટોટલ કેટલું આવે છે એની ગણતરી કરો મેં ગણતરી કરી છે આપણે એની શરૂઆત કરીએ રાઈટ તો અહીંયા પહેલું નફા નુકસાન ખાતાની જમા બાજુનું અહીંયા ટોટલ રાઈટ આ ટોટલ થાય છે એક લાખ છસો પચાસ અને એક લાખ છસો પચાસ અહીંયા મૂકીએ એટલે રકમ આવે છે અડસઠ હજાર સાતસો પચાસ આ શું આવ્યું ચોખ્ખો નફો એટલે આ ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનું નફા નુકસાન ફાળવણી ખાતે નફા નુકસાન ફાળવણી ખાતે અને અહીંયા જમા કરવાના રાઈટ બાકી આગળ અહીંયા લાવવાના તો અહીંયા ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે થી અડસઠ રાઈટ હવે બીજી કઈ આઈટમ છે નહીં એટલે અહીંયા જ આપણે શું કરી દીધું ટોટલ કરી દીધું અડસઠ હજાર સાતસો પચાસ એ રકમ આ બાજુ મૂકી અડસઠ હજાર સાતસો પચાસ એમાંથી નવ હજાર જાય એટલે ઓગણસાઠ હજાર સાતસો પચાસ અને આ વહેંચણી પાત્ર નફો થયો તો વહેંચણી પાત્ર નફો રાઈટ હવે ભાગીદાર બ્રહ્મા અને વિષ્ણુને વહેંચવાનો બ્રહ્મા અને વિષ્ણુ કયા ભાગમાં તો પહેલી લીટીમાં આપી છે રાઈટ એ ભાગમાં તો ત્રણ જેમ બેના પ્રમાણમાં તો અહીંયા હવે ગણતરી કરતો નથી પરંતુ આપણને ખબર જ છે કેવી રીતે ભાગ પાડવાના પાંત્રીસ હજાર આઠસો ને પચાસ અને ત્રેવીસ હજાર નવસો રૂપિયા રાઈટ આ વેચણી પાત્ર નફો થયો ઓગણસાઠ હજાર સાતસો પચાસ એમાંથી આ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચી દીધા ના ખ્યાલ હોય તો એકવાર ફરીથી ગણું ફિફ્ટી નાઇન થાઉઝન્ડ સેવન ફિફ્ટી એના ત્રણ ભાગ્યા પાંચ બરાબર જે આવે બ્રહ્મા અને બે ભાગ્યા પાંચ બરાબર જે આવે વિષ્ણુ આ ગણતરી કરવાની છે રાઈટ હવે આગળ એ અહીંયા લાવીશું વહેંચણી પાત્ર નફો રાઈટ આ છેલ્લા દિવસો જમાં જ રાઈટ અહીંયા લખીશું વહેંચણી પાત્ર નફો વહેંચણી પાત્ર નફો પહેલાનો પાંત્રીસ હજાર આઠસો પચાસ અને વિષ્ણુનો ત્રેવીસ હજાર નવસો આ થઈ ગયા પછી જમણી બાજુનું ટોટલ વધારે છે જમા બાકીનું ટોટલ વધારે છે તો એ બાજુ ટોટલ કરીએ રાઈટ તો અહીંયા ટોટલ થાય છે પંચાણું હજાર આઠસો ને પચાસ અને અહીંયા બોતેર હજાર નવસો એટલે અહીંયા બોતેર હજાર નવસો પંચાણું હજાર આઠસો ને પચાસ અને આ જે છે એ એકત્રીસ ત્રણ સત્તર આખરની તારીખ બાકી આગળ લઈ ગયા એટલે મૂડી ખાતાની બાકી થઈ એ છે નેવું હજાર પચાસ અને સડસઠ હજાર નવસો એટલે બોતેર પાંચ કરતા આવશે નેવું હજાર કેટલા છે નેવું હજાર આઠસો પચાસ નેવું હજાર આઠસો ને પચાસ અને વિષ્ણુ સડસઠ હજાર નવસો એ ટોટલ કરતાં એક લાખ અઠ્ઠાવન હજાર સાતસો પચાસ એક લાખ અઠ્ઠાવન હજાર સાતસો પચાસ હવે બંને બાજુનું ટોટલ આવે એટલે માનવાનું કે ટેકનિકલી મતલબ એરિથમેટિકલી ગણિતની દૃષ્ટિએ આપણે સાચા છીએ એનો મતલબ એવું નથી કે બધું સાચું જ છે એક એન્ટ્રી ઉધાર ખોટી કે એન્ટ્રી જમા ઓછી આપી હોય તો જુદું જુદું આવવાની શક્યતાઓ રહે છે એટલે બે લાખ ચુમ્માલીસ હજાર ફાઇનલ ટોટલ આવ્યું આઈ હોપ કે તમને આ એક્ઝામ્પલ શાંતિથી સમજણ પડી હશે